હે ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા, જ્યારે એક ઝાકળ બિંદુ મેઘથી થાય ને ત્યારે જ આપણી વચ્ચે આવા મહેમાનોની ઉપસ્થિતિ થાય છે. આજે ભાવનગર પોલીસ સ્ટેશનના બહોશ નીડર અને હિંમતવાન, આજે જેને કિરણ બેદીનું ઉપનામ આપી શકાય તેવા મહિલા પોલીસ અધિકારી એવા જે એમ ચાવડા સાહેબ, એવા જેમની નીચે રહેતા તેમજ બાહોશ મહિલા પોલીસ અધિકારી તેવા જ આપણા વિસ્તારના મહિલા પોલીસ અધિકારી અને ચાવડા સાહેબ અને વાયવ્ય સાહેબનું હું હૃદય પાસેથી હાર્દિક સ્વાગત કરું છું. અહીં આજે સમગ્ર ભાવનગર જિલ્લામાં નીડર, અડીખમ, નિષ્પક્ષ અને જાગૃત પત્રકાર તરીકે પ્રખર તેમજ ભાવનગર જિલ્લાના ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સત્ય ઘટનાથી અવગત કરનાર શ્રી કે ભરવાડ સાહેબના મિત્ર પ્રદીપ શુક્લ સાહેબ અને તેમના સુપુત્રી અને ધર્મપત્નીનું અને નિર્મળસિંહનું હૃદયસ્પર્શી અભિવાદિત કરું છું. ચાવડાનું સ્વાગત કરશે ધ્રુવ. સમગ્ર ગુજરાત પોલીસ તરફથી સર્વને મારા જય હિંદ. આજ મને અહીંયા બહુ ખુશી થઈ છે કે ભરવાડ, પહેલા તો આજ મને ખુશી એ થઈ છે કે ભરવાડ જ્ઞાતિનું જે આ છાત્રાલય છે, ગોપ એટલે ગોપાલ, ગોપાલ એટલે કાનો, ગોપાલનું શોર્ટ નામ ગોપ, આવું થાય છે ને કદાચ, ગોપાલ એટલે ગોપ છાત્રાલય. મને આજે આવીને બહુ ખુશી થાય છે. આટલું બધું જેના મગજમાં વિચાર આવ્યો છે ને કે આ છાત્રાલય ખોલવાનું, એમને જોયેલ નથી પણ હું સાક્ષાત નમન કરું છું કે આટલું અનુભવ્યું છે કે 10 વાર તમે ઢોર ને ત્યાંથી આપો તો ઢોર ન આવે, પણ ભરવાડ ના તમે 10 વાર નહીં 20 વાર કહો તો ભરવાડ ના સુધરે. પણ મારા મનમાં જે હતું ને, આજે પિક્ચર તમે આખું ઉલટું કરી દીધું, આટલો સરસ માહોલ જોયો. એટલે તમે બધા આગળ વધો કે તમારા જ્ઞાતિનું તો સન્માન થાય જ, જ્ઞાતિનું તો માન વધે જ, પણ સાથે સાથે તમારા મા બાપનું બી માન વધે. જ્યાં તમે છાત્રાલયમાં લેતા હોય છાત્રાલયનું બી માન વધે, તમે જે સ્કૂલમાં કોલેજમાં ભણતા હોય એનું બી નામ વધે. અને મોસ્ટલી ભરવાડ જ્ઞાતિના દીકરીઓ પોલીસ ફોર્સમાં ઓછા આવે છે, બધા પહેલાં ઓછા જ આવતા પણ હવે ધીમે ધીમે વધતા જાય છે. આમાંથી ઘણા બધા લેડીઝે સપનું જોયું હશે કે મારે ડૉક્ટર બનવું છે, મારે ટીચર બનવું છે, પોલીસનું સપનું બહુ બધાએ ઓછું જોયું હશે. પણ મને લાગે છે કે આજે છેલ્લે એમ કહેશ કે હાથ ઊંચા કરો કેટલાને પોલીસ બનવું છે, તો મને લાગે છે 50% તો કમસે કમ બહેનો હશે જ, હશે જ નહોતા અત્યારે પણ અત્યાર સુધીના, તો હવે તો કહેશે મારે બનવું છે. દરેક વ્યક્તિ હોય એનું કોઈ આઈડિયલ હોય કે મારે 100 જેવું બનવું, એને 100 જેવું બનવું, કોઈને કોઈનું હોય. કોઈને સ્પોર્ટ્સમાં રસ હોય તો એ હોય, કોઈને એક્ટરમાં રસ હોય તો એ હોય, કોઈને મીડિયામાં હોય તો મીડિયામાં હોય, એરફોર્સમાં હોય તો એરફોર્સમાં, કોઈ બી એક્સ વાય ઝેડ હોય. પણ આપણે એવું નથી કરવું, સૌથી હટકે કરવું છે, સૌથી જુદું કરવું છે. બધા જેવું તો બધા બધું કરે, આપણે નકલ નથી કરવી.
નકલ કોણ કરે? અક્કલ ન હોય નકલ કરે, બરોબર? દીકરી તો બહુ અક્કલવાળી હોય. એટલે તમે બધાએ એવું કરવાનું છે, તમારે જેવું કોઈ તમારી કોઈ નકલ કરે, આપણે એવું કરવું છે. એટલું આગળ વધો, એટલા કે મારે આના જેવું બનવું છે, મારે આના જેવું બનવું છે. તમારે કોઈના મોટિવેશનની જરૂર નથી, મારામાં તાકાત છે ને, એટલે તમારામાં તાકાત છે. તમને ખાલી પુશ કરવાની જરૂર છે, ધક્કો મારવાનો. ત્રાંબુ પિત્તળ જોયું છે ને, પિત્તળ ભરવાનગરમાં તો પિત્તળ હોય જ, પિત્તળની ઓલી શું કહેવાય, ડોલ હોય, પછી ઓલી હાંડો હોય, ગાગળ હોય, પછી મોટી હું ક્યાં બોલું, માથા બોલું, ગોરી, હા ગોરી હોય, એ છે ને, એને આપણે ઘસી ને, જેટલી જેટલી ઘસી ને એટલી ચમકે ને, જેટલી ઘસી એટલી ચમકે. એટલે બોડીને તમે જેટલું વર્ક કરાવશો એટલી તમારી બોડી મજબૂત બનશે. કોઈને માનસિક રીતે ડોક્ટર બનવું, પછી તમે કહો ભાઈ ચોપડી આટલી બધી મેં લીધી, વાંચી નહીં તો ક્યાંથી મેળ થાય? વાંચી તો મેળ થાય ને, આપણે વાંચવું પડે, ગ્રહણ કરવું પડે. અને પોલીસ બી એમને નથી બને, તમને કે પોલીસ બની ગયા એટલે આવી ગયું. મને પહેલાં એમ નહોતું કે હું બી પોલીસ બનીશ. પોલીસમાં આવ્યા પહેલાં મને પોલીસથી ડર લાગતો હતો કે પોલીસ એટલે આવી હોય, પોલીસ એટલે તેલું હોય, પોલીસ એટલે ગંદુ બોલે, પોલીસ એટલે ગારું બોલે. પણ એવું નથી બોલતું. જ્યારે તમે મહેસૂસ કરો ને ત્યારે આપણને ખબર પડે. ઘણા બધા એમ કહેતા હોય કે પોલીસ તો આ નથી કરતી ને તે નથી કરતી ને રાતના ફરતી નથી. પોલીસ આખી રાત ફરે છે ને ત્યારે તમે બધા ખરાટા લઈને સુવો છો. પોલીસને કુટુંબ હોય છે, પોલીસને દર્દ થાય છે, પોલીસને ઠંડી લાગે છે, શિયાળો ઉનાળો ચોમાસુ પોલીસને તહેવાર મનાવવા હોય છે. અમે એક તહેવાર નથી મનાવતા. અમારી દીકરી કહે છે હું ક્યાંય નથી લઈ જઈ શકતી. હમણાં રજા અમે કીધી, આજે હમણાં તાજો સમાચાર છે, મારા સાહેબે કીધું સાહેબ તમારો લેટર આવ્યો તમારે રજા ના મંજૂર થઈ. અહીંયા આવ્યા પછી મેં 3 દિવસની 4 દિવસની રજા માગી હતી, મારી રજા ના મંજૂર. મેં તો વાંધો ને, ચલો નસીબદાર છું કે મને આટલો જાજો દેશનો સેવા કરવાનો મોકો મળ્યો. હંમેશા જે બી પરિસ્થિતિ આવે એને તમે એક્સેપ્ટ કરતા શીખો, આવકારતા શીખો. તમને કોઈ હાર્ડ કામ આપે ને, અરે મને તો હાર્ડ કામ આપ્યું, મને તો ગંધારી જગ્યાએ મૂકું, મને તો ખરાબ જગ્યાએ મૂકું ના. આપણે એટલું વિચારવાનું કે આ વ્યક્તિ લાયક નથી એને કરવાની, એટલે મને મૂક્યું. એની પ્રોબ્લેમ નો બેટ ના એવું દરિયા ઇધર આના આના ઇધર આજા આના શિવન ભાઈ તો બનજો, હોશિયાર બનજો અને એક ધ્યેય નક્કી કરજો કે મારે આ બનવું છે, એની મારે પાછળ પડજો. સામે વાળું જે તમારી સામે ચુનૌતી વળી થાકી જવી જોઈએ, મુસીબત વાળી થાકી જવી જોઈએ કે હું આ કોના પનારે પડાય છું. મુસીબત ભાગી જવી જોઈએ તમારે, ભાગી જવી જોઈએ, ડર ભાગી જવો જોઈએ. ઘણી વાર આપણે વિચારીએ કે મેં તો ભૂતકાળમાં આમ કરી નાખ્યું, તો તેમ કરી નાખ્યું. ભૂતકાળને ભૂલી જવાનું, બીત ગયા સો બીત ગયા. હું ફલાણા ગામડામાંથી આવી છું, મારે આ સિટીમાં ન જવાય, મારા બાપા આવા પૂછડા. ભૂતકાળને ભૂલી જવાનું, ભવિષ્યની ચિંતા નહીં કર, વર્તમાનમાં જીવવાનું. વર્તમાનમાં તમે જીવશો, વર્તમાનમાં મહેનત કરશો તો તમારું ભવિષ્ય સારું થશે. બાકી તમારું ભવિષ્ય સારું નહીં થાય, વર્તમાનને ઉજ્જવળ કરવા, ભવિષ્યને સોરી ઉજ્જવળ કરવા તમારે વર્તમાનમાં મહેનત કરવી પડશે. અત્યારે ચાલુ સમયમાં મહેનત નહીં કરો તો તમારું ભવિષ્ય બ્લેક થઈ જશે. અને સતરંગી બનાવવા તમારે સ્ટ્રગલ કરવી પડશે, મહેનત કરવી પડશે, અને બધું તમારે તમારી જાતે કરવું પડશે. તમને કોઈ બુક્સ આપશે, મહેનત નહીં કરો તો વાંચી નહીં શકો. રસોઈ પીરસીને કોઈ આપશે, તમારે મહેનત કરીને ખાવું પડશે તો મેળ ખાશે. વીજ તો મારી સાથે એનજીઓ એક ચલાવે છે, વિકલ્પ એનજીઓ. બહેનોને લગતા કોઈ બી ક્યારે બી કાંઈ બી પ્રશ્ન હોય એના માટેના આખા એનજીઓ ચલાવે છે આ નુપુરબા. મને બી ક્યારે અમુક પ્રશ્ન હોય, અમુક સોલ્યુશન મારાથી નીકળતા ન હોય તો હું એમની સલાહ લઉં છું. હર હંમેશ મને બી પુશ કરે છે કે તમે આમ કરો ને તમે આ કરો. એમની પાસે બી નોલેજ છે, એમને બી થોડાક સાંભળશું. હું તો અહીંયા જ છું, આપણે બી મળતા રહેશું અહીંયા. છતાં બી ક્યારે તમને કોઈ બી જાતનો પ્રોબ્લેમ હોય તો નિસંકોચ ભાવે મારા પોલીસ સ્ટેશન આવવાનું. તમને બીજું કે અમુક અમુક મારા કરતાં વિશેષ તમને સમજાવશે કે બહેનોને કેવી કેવી મુસીબત પડતી હોય, એમાંથી કઈ રીતનો રસ્તો કાઢો, આપણે કેવી રીતના રહેવાનું, સ્વ બચાવ. બીજાનો બચાવ કરી શકી કે ના કરીને, પહેલાં સ્વ બચાવ. સ્વ જ સુરક્ષિત નહીં હોય, આપણે સુરક્ષિત નહીં હોય તો બીજાનું રક્ષણ નહીં કરી શકીએ.
એટલે આવતા જતા સ્કૂલમાં આવતા અહીં રહેતા કેવી રીતે આપણું સ્વનું રક્ષણ કરવું જોઈએ, કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ, આપણે શું કરવું જોઈએ. વિશેષમાં તો તમને અનુપૂર્વા હમણાં કહેશે જ, પણ તમારે કોઈને અત્યારે કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો, કાંઈ બી પ્રશ્ન હોય તો એક્સ વાય ઝેડ. અને અહીં ન પૂછી શકતા હોય તમે તો મને ચિઠ્ઠી લખીને મારા પોલીસ સ્ટેશન દેજો, અથવા મને નંબર મારો આપીશ છે ને જવાના, અત્યારે નહીં આપું, બોર્ડ ઉપર લખતા મારો મોબાઈલ નંબર આ બોર્ડ ઉપર લખીને જાય બરોબર, મને ગમે ત્યારે ફોન કરવાની છૂટ. કોઈ બી પ્રશ્ન હોય તો, કાંઈ બી ઘરનો હોય, શારીરિક હોય, માનસિક હોય, આર્થિક હોય, કોઈ તમને પરેશાન કરતું હોય, કોઈ મૂંઝવણ હોય, કાંઈ બી પ્રશ્ન હોય તો ફોન ગમે અડધી રાતને ફોન કરજો, હું પાડીશ. પણ ખોટે ખોટી મસ્કરી કરવા ફોન ન કરતા, આઈડી હું વહી જઈશ તો બી તમારો ફોન ઉપાડીશ, પણ મારો નંબર આપું એમાં વોટ્સએપ પરો નંબર આપીશ, પણ એમાં કોઈ શેર સાયરી ગઝલ ગુડ મોર્નિંગ ગુડ નાઈટ હાય ઓકે એવું ના મોકલો પ્લીઝ, બરાબર છે, મને એનાથી નફરત. હમણાં કોલેજ ગઈ હતા બરોબર, મેસેજ હમણાં એક સરસ મજાની તમારી કોલેજ ત્યાં જઈને આવી તો જાજા બધા ત્યાં તો બહેનો આના કરતા 50 ગણી બહેનો વધુ હતી, પણ આપ્યું તો ખરી પણ પછી શાયરી મોકલવા મળી. હા તમારે નોલેજ જોતું હોય તો આવો મારી પાસે, તમે ના આવી શકતા હોય તો સાહેબને કહેજો હું અહીં આવીશ, પર્સનલી તમને મળીશ, પર્સનલી કહી તમારે માર્ગદર્શન જોતું હશે તો હું આપીશ તમને, ના નહીં પણ. પણ મારું એક જ કહેવાનું છે, મારામાં શક્તિ છે એટલી તમારામાં છે, આ યાદ રાખજો, મારામાં શક્તિ છે એટલી તમારામાં છે બરોબર. તમને કોઈને કાંઈ કહેવાની જરૂર નથી, તમારા બધામાં બધી શક્તિ છે જ, પણ તમે એવું કરો મનને પહેલાં મજબૂત બનાવો કે મુજે એક કરના હી હે મેં કરકે દિખાઉંગી તોય તું વો બન સકોગી વરના નહીં બન સકોગી. પણ એવું કાંઈક કરજો કે તમારા જેવું કોઈ બનવા માગે એવું, અને એટલી મહેનત કરજો, એટલા આગળ આવજો, ભણજો, દિલ દિમાગ મન મગજ લગાવીને. ઓળખ તો કંઈ આપવાની જરૂર નથી, પણ તમારી માટે આજે બહુ સરસ શબ્દ મારા મગજમાં અહીંયા બેઠા બેઠા જ વિચાર્યો કે તમારી જે કોમ્યુનિટી છે ભરવાડ બરાબર, અમારા લોકોને ક્યાંય ઝઘડો થયો હોય, એક્સિડન્ટ થાય, તો તમારી એક જ કોમ્યુનિટી એવી છે કે એક જણો જો તમારી જ્ઞાતિનો ઝઘડે ને એટલે એનું ઝુંડ લઈને આવી જાય. સાચી વાત છે, પછી તમારા જે વિચાર છે મેડમે આપણને હમણાં સમજાવ્યું કે તમે કંઈક કરીને બતાવો, બનીને બતાવો, મા બાપ આપણને અહીંયા હોસ્ટેલ સુધી કે ભણવાના સીડી સુધી મૂકી દે છે, પછી રજાઓમાં ઘરે જાઓ એટલે 10 લોકોએ તમારા મા બાપને ડાયવર્ટ કરેલા હશે, એ છોકરીઓને તો કાંઈ ભણવા થોડી મોકલાતી હશે, હોસ્ટેલમાં તો આપણી જ્ઞાતિ હોય જ નહીં, તે આ ખોટું જ કર્યું છે, આનું પરિણામ ખરાબ જ આવશે, જોજે એક દી ભાગી જશે બરાબર. જો મેં સૌથી પહેલા એક શબ્દ તમને કીધો કે ભરવાડ જ્ઞાતિમાં બદલાની ભાવના છે, પણ આજે હું અપેક્ષા એવી રાખીશ કે તમે લોકો બદલાવની ભાવના લઈ આવો. હવે આ બદલાવની ભાવના છે ને એ તમારી અંદર છે, હું એમ નથી કહેતી કે ઘરે જઈને બીજા લોકો સાથે તમે ઝઘડીને એમ કહો કે ભાઈ અમે મારા મા બાપને આવી વાત કરવાની જ નહીં, આમ કરવાનું નહીં, પણ તમે તમારી જ્ઞાતિની અંદર નાના નાના રજકણની જેમ સમાયેલા છો કે તમે ભણો છો, તમારાથી મોટી બહેનો હશે કે મમ્મી હશે, એ લોકો ક્યારેય ભણ્યા નથી. હવે તમે એ વસ્તુમાં બદલાવ જુઓ કે એ લોકોનું રોજિંદા જીવન કેવું છે, ઢોરને રાખવાનું, દહીં દૂધ છાસ માખણ કરવાનું, ડેરીઓમાં ભરવા જવાનું, પછી ઘરે રોટલા બનાવવાનું, સાંજ થાય એટલે થાકીને સૂઈ જવાનું, બસ દેટ ઇઝ ફિનિશ હર લાઈફ. હવે તમે ભણો છો, તમને એવું ક્યાંય લાગે છે કે આ જિંદગી છે નથી ને, એટલે તમને ઈશ્વરે મોકો આપ્યો છે ને એને તમે મોટિવેટ કરીને આગળ લઈ જાઓ, બદલાવ લઈ આવો. દાખલા તરીકે કોઈ બી સ્ત્રી આમાંથી જશે જ્યારે સાસરે, એને પોતાની ઘરે દાળ શાક વઘારવાની જે બી પ્રક્રિયા શીખી હશે ને એ બીજા ઘરે જઈને બનાવશે. તમારા હાથમાં જે સંપૂર્ણ રીતે જે ટેસ્ટનું એલિગેશન્સ ભરેલું હશે ને એ લોકોને કદાચ ન બી ભાવતું હોય, ત્યારે નાની નાની ચીક ચીક ઊભી થાય,
કે આ મને નથી ભાવતું, તારી તું કેવી બાયડી લઈ આવ્યો છે, આને તો રસોઈ જ નથી આવડતી. આ વસ્તુ શું છે, એક બદલાવ છે લોકોની અંદર. આ વસ્તુનું એક અનુગ્રહણ થતા બી 6 મહિના લાગે. તમે જે શીખ્યા હોય ને એ એની ઘરે નથી શીખા, અને એની દીકરી જે શીખીને ગઈ હશે ને એ બીજાની ઘરે બી એક ઝિગઝેગ પેટર્ન બનતી હોય છે. એ મેં ખાસ તમારી જ જ્ઞાતિમાં જોઈ છે. પણ તમે જેમ સમૂહમાં રહેવાનું ચાલુ કરો છો ને, એવી રીતે તમારી અંદર વિચારોમાં બી સહમતતા હોવી જોઈએ. સેમ એટલે સેમ. આજે જો એકના વાળ અલગથી ઓળાવેલા છે, એકના ખુલ્લા છે, નહીં. આ વસ્તુ તમે શું કરો છો, તમારી હોસ્ટેલનું પ્રતિબિંબ આપો છો ને. અમે આવીએ તો તમે એક સરખા ડ્રેસમાં છો, વ્યવસ્થિત લાઇનમાં બેઠેલા છો. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ લાઈફ. એજ્યુકેશનમાં બી આવું જ છે. કોઈ તમને એક બી શબ્દ ન કહી જવું જોઈએ. શું કામ કે ભરવાડ જ્ઞાતિમાં છોકરીઓ બહાર ભણવા બેસે એટલે સૌથી પહેલું શોષણ ઘરમાંથી જ ચાલુ થવાનું છે. આજે તમે જે બી શીખીને જાશો, જેમ કે આ બેને વાળ ખુલ્લા રાખ્યા છે બરાબર, અહીંયા તમે ગમે એ હોય પણ ઘરે જઈને જશો ને 10 જણા કહેશે જોઈ હોસ્ટેલમાં બેસાડી ને, એનું જ પરિણામ છે. નહીં, એકતામાં એકાગ્રતા શીખો. ઇવનિંગ ટાઈમ, એજ્યુકેશન ટાઈમ, પહેરવેશનો ટાઈમ, લુકિંગ આઉટ ઓફ લુકિંગનો ટાઈમ, બ્યુટી. બ્યુટી હરેકની અંદર છે. હું એમ નથી કહેતી કે બધા રોજ અંબોડા વાળીને જ બેસે, પણ એ સમય નથી અત્યારે. તમે જે વસ્તુ કરવા આવ્યા છો એમાં હંમેશા એકાગ્રતા લઈ આવો. મારું કહેવાનું એક મેઇન વસ્તુ આ છે કે તમે બદલાવને લઈ આવો. આપણે બીજાને નથી બદલાવી શકતા, આપણે હંમેશા બદલવાનું છે. તો એની શરૂઆત અત્યારથી જ કરો, અને ખાસ કરીને જ્યારે ઘરે જાઓ બીજા કોઈ બી લોકોના મોઢે આ વસ્તુ ન સંભળાવી જોઈએ કે હોસ્ટેલમાં બેસાડવી, છોકરીઓને ભણાવવી એ ગલત છે. તમે તમારું પ્રતિબિંબ ઘરે 10 દિવસ અઠવાડિયું જાઓ એવી છાપ છોડીને આવો કે બીજી 2 દીકરીઓ કેવી જોઈએ કે ના મારે ભણવું જ છે, મારે બીજું કાંઈ કરવું જ નથી, બાકી મારે જીવવું જ નથી. એ તમારી જ્ઞાતિમાં આવો. બાકી તમને બધાને ખૂંટે બાંધવાના, લગ્ન કરવાનું બસ આ જ રહેશે. અને મારી એક જ મિત્ર હતી, એવી ભરવાડ જ્ઞાતિની હતી, બહુ જ નાની હતી, અને હું એની સાથે રમતી, અને 5મા કે 4થા ધોરણમાં અમે લોકો સાથે ભણતા હતા. પછી અચાનકથી એનું રમવાનું, ખાવા પીવાનું, સારું પહેરવાનું બધું બંધ થઈ ગયું. કારણ કે મને એ ઉંમરે કોઈ નોલેજ નહોતું કે આને શું કહેવાય. પછી હું જ્યારે 8મા ધોરણમાં આવી ત્યારે મને ખબર પડી કે નાની તમારી જ્ઞાતિમાં નાનપણમાં એના લગ્ન થઈ ગયા, 4થા ધોરણમાં હું ભણતી હતી ત્યાં એ વિધવા બી થઈ ગઈ, તો એની કોઈ જિંદગી હતી જ નહીં. આ વસ્તુમાં બી બદલાવની જરૂર છે. એ આજે તમે વિદ્યાર્થી છો, કાલે તમે બધા એકવાર પરણીને આગળ જશો તો વાલી બી તો બનશો ને. એટલે અત્યારે તમે ભણવાનું જેટલું મહત્વ સમજશો, તમારી જ્ઞાતિમાં બદલાવ લાવવાનું જેટલું મહત્વ સમજશો, એટલું તમારા બાળકોના એજ્યુકેશન લેવલને સમજશો કે જે પહેલાંના જમાનામાં લોકોએ કંઈ જીવવું જ નથી. અને તમને આ પહેલો પડાવ મળ્યો છે કે તમે ભણવાનું શીખો છો, જીવવાનું શીખો છો, અને તમારી સાથે તમારું હોસ્ટેલનો છાપ છે. તો ભાઈશ્રીનું નામ તો કે સાહેબ છે, તો કે સાહેબની બી એટલી જ પોઝિટિવિટી ભરેલી હોવી જોઈએ. કારણ કે આ આ પહેલું સ્ટેજ છે કે મેં 40 વર્ષમાં ફર્સ્ટ ટાઈમ ભરવાડ કોમ્યુનિટી ગર્લ્સનું એક રહેણાંક અને એને પ્રોત્સાહિત કરવા માટે ભરવાડ જ્ઞાતિમાંથી એક પુરુષ હેન્ડલિંગ કરી રહ્યો છે. બહુ અજીબ કોમ્બિનેશન છે. બાકી આ વસ્તુ મેં ક્યાંય લાઈફમાં ભરવાડ જ્ઞાતિ માટે નથી જોઈ. હું એવું ઈચ્છું છું કે તમે તમારી હોસ્ટેલની, ભણવાની અને તમારા એજ્યુકેશન લેવલનું એટલું સરસ પ્રતિબિંબ લાવો કે જગ્યા મોટી મોટી થતી જાય ને તમારા સમાધિ બધી. કિસી કો તો આગે બઢના ચાહીએ ને, કોશિશ કરે હાર નથી થતી. કોશિશ કરને વાલો કી કભી હાર નહીં, હાર નહીં હોતી. તો કોશિશ તો કરો. એક વ્યક્તિ સુધારવાની કોશિશ કરશે તો બીજી વ્યક્તિ એને સપોર્ટ દેશે 100%. કોઈને સુધારો જ નથી કરતી. આગે છે ચલિયાથી ચલને તો તમે લોકો પીડાઓ છો, શું કહો પડે પીડા ભોગવો છો. પછી આ તમારી બોલી બધી કરવાની, ફાઇટ તો કરવી જ પડશે બરોબર. ફાઇટ લાઈફમાં કરવી જ પડે. જિંદગીમાં આગળ વધવું એ આ બેન છે
પેનમાં તમારી પાસે, મારી પાસે પેન છે, મને તો બધું લખતા આવડે છે, પણ તમે કોલોટ નહીં મહેનત ન કરતો લખી શકાય? જો લખી શકાય ને, પણ મહેનત તો તમારે કરવી જ પડશે. પહેલ તો કોકે કરવી પડશે ને, કોકે તો પહેલ કરવી પડશે ને. આટલી સરસ ભાઈએ કરી છે તમારા માટે પહેલ, આટલું સરસ ખાતર આવી. આજુબાજુની સોસાયટીમાં તો આટલી છોકરીઓ મેં બે થી ત્રણ ભણી છે ને, તે પણ ન ભણી શકે જો અમે એવું કરીએ ને તો. કેમ હું એક તરફ કોણ તમારા પ્રશ્ન તમે છોડો, મારા તાકાત ન હોય તો મને બહાર કાઢી હું જવા દઉં. ઝઘડાઓ નહીં કરવાના, પછી એકના લગ્ન હોય તો અહીંયા તમારું ગ્રુપ જઈને વિરોધ કરી શકે છે. એકતામાં તો માનતા જ, હમણાં તમે કીધું એકતા છે અમારી તમારી જાતિ. પેલા સમજાવો એના પેરેન્ટ્સ ને, દાદા ઘણી બધી દીકરીઓ નાના આમાં છે ને, એનું પરણે નાનપણમાં થઈ ગયું હોય, એની લાઈફ આપણે નથી બગાડવી, એના પેરેન્ટ્સને તમે સમજાવો ના સમજ. એક જગ્યા બતાવો કે પોલીસ વગર હાલતું હોય, બતાવી દો. આમાંથી એક વ્યક્તિ મને એક દાખલો આપો, એક જગ્યા બતાવો કે પોલીસ વગર ચાલે છે. તમારી ચાલે છે એવું બધું દબાવી દે છે ને, છોકરી સાથે અડગલા તમે તો બી દબાવી દે. ત્યારે એવા જૂઠા હું અત્યારે જ્યાં નોકરી કરું છું, આખો વિસ્તાર કેનો છે મારા કરતા વધુ આ ભાઈ જાણે છે. કયો તો વિસ્તાર છે? એટલી વિચારું કે એક મર્દ મુછાનો અહીંયા નોકરી નથી કરી શકે ને, એટલે મને મારા ઓફિસર અહીંયા મૂકી છે. 100% મારા ઓફિસર ને કામ કરીને આપીશ, અને એને મને જેટલો વિશ્વાસ રાખ્યો ને મારા ઓફિસર હોય એને હું કામ કરીને આપીશ. આજે મારા વિસ્તારમાં જે ભરતનગર પોલીસ સ્ટેશન નહોતું ઓળખતું કોઈ, એ ચમકે છે અમારો સ્ટાફ પાછળ સાક્ષી છે. પૂછી લેજો બધી રીતનું કામ. હું એટલી સક્ષમ નથી, મારી સાથે તમામ સ્ટાફ દોડે છે. હું જે દોસ્તને આવ્યો ને તેથી બધાને થકાડી દીધા, બધાને થકાડું છું કામ કરાવું, પણ કોઈ ના નથી પડતા સાહેબ અમે નહીં કરી, બધા કરે છે કામ. તમને કોઈ રસ્તામાં કોઈ અડપલા કરતું હોય, કોઈ હેરાન કરતું હોય, કોઈ સીટી મારતું હોય, કોઈ ચીઠી નો ઘા કરતું હોય, કોઈ પાછળ કરતું હોય, પછી આ ભાગો ને એના નાક ઉપર મારો, એટલું કરીને જોશ ને ચિલ્લાવાનું બરોબર. તમારો બચાવ તમે કરી શકો છો. બીજું તમને કહું, હંમેશા તમારી બેગમાં મરચાંની ભૂકીને એક પડીકી રાખો. બીજી એક સ્પ્રે આવે છે, એ સ્પ્રે તો અહીં નથી મળતો, મેબી એ સ્પ્રે વેસાયેલી છે, મારા સ્ટાફને નથી ખબર, કોઈને મેં કીધું નથી, મારે ગનની જરૂર નથી પડતી. જો એ સ્પ્રે કાઢો ને હું તો સામેવાળી વ્યક્તિને ખાલી બે વાર આમ સ્પીચ કરો ને, એ વ્યક્તિ બે ત્રણ કલાક તો એમનો સુસુપ્ત અવસ્થા મારે છે. અને એમાં કાયદો કઈ લાગુ, એમાં કાયદો લાગુ નથી માટે તો ઓર છૂટ જાય. એ વિદેશ મળે છે, મેં વિદેશથી સ્પ્રે મગાવી છે ને, હંમેશા મારી પાસે હોય છે. એટલે અમે મારા સ્ટાફને ઘણીવાર એવું હોય કે સાહેબ આવા એરિયામાં આમ તેમ કેમ જાય છે, એટલે મારી ઓર લઈને નથી જાય. બધી લાઈફમાં ઘણું બધું શિક્ષણ છે કે લોકો શોધી શકે, પણ મનમાં એવું હોય કે હું લેડીઝ છું, હું આ નહીં કરી શકું, આ ખાતામાં ન જવા, આ ખાતું ડેન્જર છે, આ ખાતું ખરાબ છે. કોઈ ખાતા ખરાબ નથી, કોઈ સમાજ આપણામાં શું છે આપણે જોવાનું. હું પોલીસ ખાતામાં 21 વર્ષથી છું, 21 વર્ષ
21 વર્ષ તો મને કોઈ કડવો અનુભવ નથી, કોઈ ખરાબ એવું નથી. હું હંમેશા, મને બધા એમ કે લેડીઝ સાઈડ, લેડીઝ સાઈડ તો નોકરી કરું જ છું પણ સાથે જેન્ટ્સ સાથે બી કરું છું. શું કામ કે લેડીઝ છે ને, એક તો હું આપણે લેડીઝ પાછા ક્યાં મળ્યું? સાહેબ મારે તો ઘરનું કામ છે સાહેબ, આ તો હું કામ નહીં કરી શકું, આ તો રાત પડી ગઈ ને આ તો વસ્તુ નહીં થાય ને, એ વાત તમે ભૂલી જાઓ. બેનો બીજા રસણ પોલવાનું લઈ આવે, પત્રી પાડે, એવું તો પોલીસ સ્ટેશન હતું. પોલીસ સ્ટેશન મારું એટલું હતું, મેં આખો સુધારો કર્યો આખો, અને એ સુધારો કર્યા પછી હું જ્યારે જાણ થઈ પાછું જેસે થઈ જાય એટલે મને ના ગમે. કોઈ વ્યક્તિ તમે, મેં ફરીને વાત કરું છું, પિત્તળ હોય ને તમે ઘઈસું હોય પછી પાછો ડબરો કે ગોરી કે હોય અભેરા ઉપર ચડાવી દો પછી પાછું કાળું કાળું થઈ ને વરી દિવાળી આવે એટલે પેલી શું કહેવાય, ઈંટનો ભૂકો કરશે, આંબલીના પાણીમાં પલાળશે, વરી પાછું આમાં ઘસી ઘસીને રાખથી ઉટકશે, ચમકાવશે. એના કરતાં રોજ ઉઠો ને, રોજ એટલું ફ્રેશ રાખો ને, રોજ તમારા મનને એટલું એક મિનિટ દો, શેના માટે જન્મ લીધો છે, મારું ધ્યેય શું છે, હું શું કરવા છાત્ર લઈ માંગુ છું, મારે શું બનવું છે, મેરી મંજિલ ક્યાં હૈ, મુજે કહાં જાના હૈ, કેસે પહોંચના હૈ. તમે ધ્યેય જુઓ તો જ તમે પહોંચી શકશો, નહીં તો નહીં પહોંચી શકો. આખી થાળીમાં કેટલું પીરસું હોય, મરચાં, લાડવા, લાપસી, ઘણું બધું, પણ તેમાં તમને જે વચ્ચે જાંબુ ગમતું હશે, જાંબુનું જ કેમ તમે જોશો? તો તમને ગમતું હોય જુઓ, તો તમારું જે ધ્યેય છે એ ધ્યેયની સામે તમે પડ્યા રહે, એની પાછળ જ જાઓ. મારે કરવું જ છે, કરીને દેખાડીશ જ, મને કોઈ ચેલેન્જ આપી અને મારે આપ જો તું ઓફિસર નહીં બની શક ને તું આમ ને ઘણા એ, પણ મને ઘણા બધા વ્યક્તિઓ સપોર્ટ દેનાર હતા અને કોઈના કોઈ ગુરુ હોય માર્ગદર્શન આપતાય રહેતા હોય, તો અમારે બી બાજુમાં છે. ઘણી વાર હું ક્યારેક નાસિક પાસ થઈ જાઉં ત્યારે એમને પૂછું ભાઈ શું છે, મને કહે કે ચાવડા તારા જેવી વ્યક્તિ જો નાસિક પાસ થઈ જાય તો તારું તો બધા ઉદાહરણ દે છે. મેં એટલે જ કીધું ગ્રુપમાં રહેતા શીખો, એકની તકલીફ બધાની તકલીફ. તમે છે ને તમારી જ્ઞાતિને બદલાવ લઈ આવવા માંગતા હોય તો એકને ક્યારે એકલી ના, પહેલાં ખુદને બદલવું પડે, ખુદને બદલવું પડે. મારું પોલીસ સ્ટેશન છે ને, હું આવી ને ત્યારે મારા પોલીસ સ્ટેશનમાં 60% મસાલો ખાતા, 100માંથી એક બી વ્યક્તિ હેલ્મેટ નહોતા પહેરતા. એટલે તમે બી જો તમારા ઘરમાં, તમારા કુટુંબમાં, તમારા પાડોશીમાં, તમારા સમાજમાં કોઈ આ વ્યક્તિ ખાતું હોય તો બંધ કરાવજો મસાલો ખાવું, તમાકુ ખાવું, ગુદાલાલ ખાવી, પછી બીડી પીવી, કોઈ સિગરેટ પીતા હોય, દારૂ પીતા હોય તો એ બંધ કરાવવાનું. બીજું કે તમે બી આમાંથી કેટલા ટુ વ્હીલ ચલાવો છો, કેટલા ચલાવો છો, આ તું ચો કરો છો, પોતે બે હાથ ઊંચા કરી વાહન ચલાવવું ગુનો, હેલ્મેટ વગર ચલાવવું ગુનો. મારા પોલીસ સ્ટેશનમાં સૌથી પહેલાં દરેક વ્યક્તિ એવું વિચારે કે મારે સુધરવું છે અને મારું કુટુંબને, મારા હું જેટલા જાન પહેચાન વાળા છે એટલા સુધારી શકું, તો ચોખ્ખાઈ રહે કે નહીં, સુધારો થાય કે નહીં, થાય ને. મેં મારા પોલીસ સ્ટેશનમાં ગઈ ત્યારથી 18-11 આવી ને પોલીસ સ્ટેશન, 18-11 મારો ભરતીઓ ભરત નહીં, ત્યારથી હાલ દિન હાલ સમય સુધી સુધારો ચાલે. પેલા તો આખા સ્ટાફને મસાલો બંધ કરાય, અમુકને નહીં ગમતું હોય, અમુક છાની છુપી રીતે ચોરી છુપી રીતે ટીપણા પાછળ જઈને આમ ચોરતા, પણ એનો બંધ થઈ ગયો. બધો સ્ટાફ હેલ્મેટ પહેરે છે. કોના માટે હું કહું છું, મને સરકાર એક રૂપે પગાર વધારવાનો નથી, એક બી વ્યક્તિ મસાલો ખાતો બંધ થશે તો મને પગાર વધારશે નહીં, પણ મને થાય કે મારો જે 60-70 જણા સ્ટાફમાંથી એક બી વ્યક્તિ જો દિલથી બંધ કરી દે ને, એક વ્યક્તિ બંધ કરે એટલે એક વ્યક્તિને જે શારીરિક તકલીફ પડતી હોય, કેન્સર થતું હોય, શરીરમાં ભયંકર રોગ થતો હોય, બંધ થઈ જાય. ઘરનો મોભી કોણ હોય, જે કમાતો હોય, એ વ્યક્તિને એવું થશે મરી જશે, તેનું ફેમિલી આખું ડૂબી જશે. એક વ્યક્તિનો બંધ કરાવો તમારે એટલે એક કુટુંબ તમે બચાવ્યું કહેવાય. બીજું કે હેલ્મેટ બી તમારા કુટુંબમાં કોઈ ઘરમાં ન પહેરતું હોય, બાઇક ચલાવતા હોય, તેને કહેવાનું કે હેલ્મેટ પહેરો. કારણ કે અમદાવાદમાં મેં એટલા બધા એક્સિડન્ટ જોયા છે, હેલ્મેટ પહેર્યા વગર જતા હોય ને અકસ્માત થતા, એવા મેં ઘણા વાર બોલ ને બાબા 9247 42132
फिर से बोले कि सब को यहां खड़े रहने को गिरो बताओ मेरे को बोल इस डबल 9 4 7 4 2 4 2 1 3 2 1 3 2 ગમે ત્યારે આ ફોનમાં ફોન કરવાની તમને છૂટ પહેલો નંબર કરવો નીનો લાગે તો બીજા નંબરમાં તમને જેવી મૂંઝવ તો કોઈ બી પ્રશ્ન અગર આપ ટીવી દેખતે હો જસ્ટ લાઈક ગેમ્સ ઓર વો સબ નહીં દેખો અગર ટીવી દેખો તો પર આઈ પેટ્રોલ દેખો ક્યુંકિ ઇસમેં બહોત અચ્છો હોતા હૈ દેખ કે ઇસકા ભી હોતા હૈ લડકીઓ કો કેસે સેફ્ટી કરના ચાહીએ કેસે ભાઈ સબકે સાથ નહીં બાત કરના ચાહીએ વો સબ બહોત અચ્છો હોતા હૈ प्लीज प्लीज आप अगर पेट्रोल देखिए और उसमें से सीखे बोलो आप क्या बनने वाले हो ये तो बताओ मैं तो एक पुलिस बनूंगी बट मेरी मासी जैसे नहीं टाइगर दुनिया ऐसे बदलते हैं पहले एक वीडियो देखते हैं फिर लाइव कुछ करते हैं कुछ करके दिखाओ डर के नहीं આજે તમને અહીંયા મોકલા છે એનો મતલબ કે એ લોકોમાં એટલી કેપેબિલિટી છે આવડે કે તમે લોકો એનામાં જ્ઞાન જે તમે તમારી જે કોમ્યુનિટી છે તો તમે એનામાં બદલાવ લાવી શકો થોડુંક તમારા મમ્મી સાથે તમારે બહુ સારી ફ્રેન્ડશીપ હોય તો તમે એને કહી શકો કે મમ્મી મને આ પ્રોબ્લેમ છે આમ છે મમ્મી પપ્પાને આમ ફ્રેન્ડ તરીકે રાખો કે તમારા મનમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો તમે પહેલાં મમ્મી પપ્પાને કહી શકો આજે આમની મેરેજ છે અગર એમને ના કેવું કરવા હોય તો તમે તમારા મમ્મી પપ્પાને એકવાર એવો કોન્ફિડન્ટ લેવડાવો કે ભાઈ હશે એને હું ગોતીશ આ મારી લાયક નથી તો તમે એમને કહો કે ભાઈ અમારે લાયક નથી હું ભણેલી છું આપણી જ કોમ્યુનિટીમાં ભણેલો છોકરો છે તો તમે એને જુઓ એને પ્રિફર કરો મારું ભવિષ્ય તમે મને અહીંયા ભણાવી છે અને તમે અંતે મને અનએજ્યુકેટેડ કે ભણેલો નથી એ છોકરા આગળ મોકલો છો તો એ ખરાબ વસ્તુ છે એટલે તમે કહો કે મને એક ચાન્સ આપો બધું બીજું કે ઇન્ટરનેટની વાત કરી કે હું પોતે ઇન્ટરનેટ બહુ યુઝ કરું છું ભણવા માટે મારું જે લોંગ હું ભણું છું એલએલબી કરું છું તો હું ઇન્ટરનેટ જ યુઝ કરું છું આજે મમ્મી પપ્પા મને ખીજાય કરે કે તું વોટ્સએપ યુઝ કરે પણ ના ઇન્ટરનેટમાંથી ઘણું શીખવા જેવું છે મોટિવેશનલ વસ્તુઓ જુઓ રોજ ન્યૂઝપેપર રીડ કરો જેમ કે ક્રાઇમ પેટ્રોલ કીધું એ જુઓ પણ તમારે નક્કી કરવાનું છે કે તમારે એમાંથી શું શીખવું પોઝિટિવ વસ્તુ તમારે બધી જગ્યાએ પોઝિટિવ નેગેટિવ હશે સારું ખરાબ એમાંથી તમારે સારું કયું લેવું આ બધા લોકો છે એમાં કાંક ને કાંક સારા ગુણ છે એ લોકોમાંથી શીખવાનું કે શું છે આમાંથી અને આપણામાં લાવવાનું અને પોતાની એક આઈડેન્ટિટી બનાવવા આજે તમે સાસરે જાઓ તોય તે તમારી એક અસ્તિત્વ જે હોય કે ભાઈ તમને કોઈ કંઈક કહે તો ભાઈ એક થોડુંક માન હોવું જોઈએ કે ના આ વસ્તુ મને નથી પસંદ અને જેમ મેમે કીધું કે તમારા હસબન્ડને આજે ભલે ભણેલા ન હોય તોય તે તમારા એને એવી રીતે તમે ટ્રીટ કરો કે એવું એને સમજાવો કે ભાઈ ફ્યુચરનું ભવિષ્યનું એને દેખાડો કે ભવિષ્યમાં આટલી બધી આગળ વધી ગયું છે તો આગળ તમે મને ભણવા દેશો હું ભણેલી છું હું આગળ વધીશ તો આપણા ઘર પરિવારના આપણા છોકરાઓ બધા આગળ વધશે એવી રીતે જ અને તમે સાસરી જાઓ છો તો હું કહીશ કે તમારા મમ્મી છે એવી રીતે તમે તમારા સાસુને લાવજો એવું નહીં કે અમારા હસબન્ડની ફ્રેન્ડ બનાવશો ને તો મને એટલી ખબર છે કે આજ લઈ તો કાલ તમે કોઈ સપોર્ટ નહીં કરે ને તો તમારા સાસુ તમને સપોર્ટ કરશે જો તમે એને ફ્રેન્ડ બનાવીને રાખશો તો એવું બીને રહેશો કે એવું કાંઈ નહીં અને કહીશ કે નેટ ઉપર ઘણી એવી વસ્તુઓ છે કે જે હજી લોકોને નથી ખબર સ્પોર્ટ્સમાં બધે છોકરીઓ આગળ હોય છે એજ્યુકેશનમાં બધી રીતે આગળ હોય છે તમે સર્ચ કરો નવી નવી વસ્તુઓ જુઓ નવી નવી વસ્તુઓ શીખો તમે સર્ચ કરશો ને નેટ ઉપર એટલે તમને ખબર પડશે કે ફિલ્ડ કેટલું મોટું છે તો તમારો ઇન્ટરેસ્ટ આગળ વધશે હજી સુધી તમને કોઈને નોલેજ નહોતી કે શું છે તમે સર્ફિંગ કર્યા કરો તમને ના ખબર હોય તો તમારું ખૂબ ફ્રેન્ડ સર્કલ હોય એને પૂછો મેમ છે એને ખબર હોય ગમે એની આગળથી તમારે ગાઈડલાઇન્સ જોતી હોય
તમે જુઓ પછી આગળ વધો અને મેરેજ ન કરવે એવું નથી, તમારું પોતાનું ડિસિઝન છે કરવા ન કરવા, બટ કાંક બની જાઓ તમારે તમને એમ લાગે કે ના હું કેપેબલ છું તો. અને બીજી વાત, તમે સાસરે જાઓ તો જરૂરી નથી કે તમારે સહન કરવું, તમને લાગે કે હું સહન નથી કરી શકતી તો સમાજની બીક નહીં રાખવાની, આગળ વધવાનું. અને તમે ચાહો કે દેખ હું નથી રહી શકતી મારે મૂકી દેવો છો, તો તમારામાં એટલી કેપેબિલિટી હોવી જોઈએ કે હું મારા હસબન્ડને મૂકી શકું. પછી સમાજ બોલે તો કાંઈ નહીં બોલવા દેવાનું, આપણે કોઈનું ધ્યાન નહીં ધરવાનું અને આપણે આગળ વધી જવાનું. બરોબર, તમને મા બાપ એમ કહે કે ભાઈ ના તારે ત્યાં રહેવું જ પડશે, કે તારા ભાઈને કે તારી બેનને તકલીફ પડશે, તો તમારે એક જ કહેવાનું, મારા ભાઈને મારી બેન કેટલા લાયક છે કે એનું કરી શકે, મારે શું કરવું શું નહીં એ મારું ડિસિઝન છે, હું કોઈ ઉપર ડિપેન્ડન્ટ નથી કે મને કોઈ દબાવે ને મને કહે કે તારે આ કરવું, એવું નહીં રાખવાનું. શું કીધું મેં? હા, ઇન્ટરકાસ્ટ મેરેજ, બીજી કાસ્ટમાં મેરેજ કરવાય, પણ મેં શું કીધું, મેં મારા પપ્પા છે પણ મેં મારા પપ્પાની જોડે કોઈ દિવસ આમ દીકરીની ફ્રેન્ડ કે બધી વાત કરવાની, સારી ખરાબ નાના મોટી, સૌથી વાત મમ્મીને ના કરો ને પહેલાં પપ્પાને કરો, આ મારું મોડેલ એ ને કે મને સપોર્ટ સિસ્ટમ. ગમે ત્યાં પપ્પાને તકલીફ હોય મને વાત કરે, અમે બે બેસીને બધી વાત કરીએ, એટલે બધું એવી રીતે તમે રિલેશન વધારો કે ના પપ્પા છે તો મને બીક લાગશે, ના આજે પપ્પાની રીતે છોકરી જરૂર હોય છે. છોકરીને ભણાવી તો તમે એનો ફાયદો ઉઠાવી શકો છો, તમે તમારા પપ્પાને, મેઇન વ્યક્તિ કોણ છે પપ્પા, તો તમે તમારા પપ્પા રે એવો રિલેશન મેન્ટેન કરો ને કે ભવિષ્યમાં કોઈ પણ તમને તકલીફ આવે ને એક વાર કમ્યુનિટીની સામે જઈને તમારો સપોર્ટ કરે, એટલું હું કહેવા માંગુ છું. કેમ કે આજે તમને પેરેન્ટ્સ મોકલા છે તો એ લોકોમાં એજ્યુકેશન છે જ કે મારી છોકરીને ભણાવો, પણ એ કઈક તો લાગણી 50% એ તમારા જીવનના નૈતિક મૂલ્ય રક્ષો ને. હા, તમારું એક આવડું બનાવેલું ફૂલ છે ને એ 50,000 માં વેચાય, તમે આ વસ્તુ તમે આ નેટ નો યુઝ કરો, માં તો એક એરો આપતો કરાવો, રસોઈનું બધું એમાં કોઈ બી વસ્તુ ઉપર સ્પ્રાઉસે ના, તમે ધારો ને તો તમે એમાંથી બિઝનેસ કરી શકો છો, મોટો ડિઝાઇન તમે એક નાની બનાવો.